રાજ્યસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને 19મી તારીખે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં જાણે કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પણ હરકતમાં આવીને અનેક મુદ્દાઓની પાછળ પડી અને સરકારની સામે મુદ્દાઓ ઉપસ્થિત કરવા લાગી છે. ત્યારે વાત કરીએ કચ્છમાં પણ કોંગ્રેસ હરકતમાં આવી છે અને છેલ્લા બે દિવસથી વિધાનસભાના વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યો કચ્છના પ્રવાસે પહોંચી ગયા છે. કચ્છમાં નર્મદા ડેમનો મુદ્દો ગૂંચાવાયેલો છે ઘણા સમયથી, ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આ મુદ્દાને ફરીથી ઉછાળવામાં આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામ પાસે આવેલા શિણાય નજીક કેનાલના જે દરવાજા છે તે પણ નીકળી ગયા છે બહાર, પરંતુ ડેમ બન્યો નથી અને ખેડૂતોની જમીન સંપાદન કરવાની થાય છે પરંતુ કોઈ કામગીરી હજુ સુધી થઈ ન હોવાનો આરોપ અને આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ રાજ્યસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ જાણે કે સક્રિય ભૂમિકામાં ભજવતું હોય તે પ્રમાણે હાલમાં કચ્છની મુલાકાતે પહોંચી ગયું છે અને કચ્છમાં જે સરકાર દ્વારા છેલ્લા વચનો આપવામાં આવે છે તે હજુ સુધી પૂરા થયા નથી અને સરદાર સરોવર ડેમની લંબાઈ કચ્છને પાણી આપવાનું હોવાથી વધારવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું. છતાં પણ આમાંથી કચ્છને બાકાત કરી દેવામાં આવ્યું છે અને કચ્છ બ્રાન્ચ કેનાલના કામોમાં રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ હજુ સુધી કામ પૂરા થયા નથી તેવો પણ આરોપ અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પાણી પણ મળતું નથી અને બીજી તરફ કંપનીઓને જોઈએ તે કેટલા પ્રમાણમાં પૂરતું પાણી પૂરું પાડવામાં આવે છે. એક તરફ ખેડૂતોની સરકાર નથી તેવું જોવા મળી રહ્યું છે અને એક તરફ ઉદ્યોગોની સરકાર હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે તે પ્રમાણે પાણીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો પણ આરોપ અને આક્ષેપ કરવામાં આવ્યો છે અને અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસે સક્રિય ભૂમિકા શરૂ કરી દીધી છે. દરમિયાન કેનાલમાં પાણીના બદલે દારૂના ખોખા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે નર્મદાનું પાણી નહીં મળે પણ દારૂ તો ચોક્કસથી છાનો છૂપો મળી જ રહેશે તેવો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. હાલમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢીવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની બંને સીટો જીત મેળવશે તેમાં કોઈ શક નથી અને ભાજપ હંમેશા કોંગ્રેસના ધારાસભ્યોની વારંવાર ખરીદી કરે છે અને તોડજોડની નીતિ અપનાવે છે અને આવી જે નીતિ અપનાવતી હોય તેવી પાર્ટીને પ્રજા દ્રોહ આપે છે અને આવી પાર્ટીના નેતાઓનો પણ જાકારો આપે છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંભળો તેમણે શું કહ્યું વિરોધ પક્ષના નેતા અને અર્જુન આજની વિઝિટ અંગે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, જેનું સપનું કોંગ્રેસે જોયું, જેનું ખાતમુહૂર્ત કોંગ્રેસે કર્યું, જેનો પાયો કોંગ્રેસે નાખ્યો, જે બંધને 85% કરતાં વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ બિન ભાજપી સરકારોમાં થયું. આજ નર્મદાના નામે રાજકીય રોટલા શેકવાનું સતત ષડયંત્ર કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના સહયોગ પછી પણ 1000 કિલોમીટર કેનાલોના કામ પૂરા કરવામાં નિષ્ફળ નીવડી છે. 25 વર્ષના શાસનમાં માત્ર ભાષણ કરનારી સરકાર લોકોને રાશન પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે અને જ્યાં ગુજરાત મોડલના નામે વિકાસના દાવા થાય છે ત્યાં સામે કેનાલ વિહોણો દરવાજો કર્યો છે અને ખેડૂતોની જમીન પચાવી પાડવાના બદઇરાદાથી ક્યાંય ખેડૂતોને એને જમીન આપી છે પણ એનું પૂરતું વળતર ચૂકવવામાં તાતા થયા કરી રહી છે. પરિણામે જે કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચે, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ કામ અટવાનું છે. સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ સૂકા રણની અંદર ક્યાંય લીલોતરી કરવા માટે થઈને નર્મદાના દરિયામાં વહી જતા પાણી એ કચ્છના છેવાડા સુધી પહોંચાડવા અતિ આવશ્યક છે અને એના માટે જે 1000 કિલોમીટર સહિત કચ્છની મુખ્ય કેનાલનું કામ પણ ક્યાંય અટવાનું છે તો સરકાર ખેડૂતો સાથે સંવાદ સ્થાપે અને વ્યાજબી વળતર ચૂકવી કચ્છના છેવાડાના વ્યક્તિ સુધી નર્મદાનું નીર પહોંચાડે. પરેશભાઈ, વિધાનસભાની અમુક બેઠકો ખાલી થઈ છે, કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, ત્યારબાદ પેટા ચૂંટણીનો જંગ ખેલાવવાનો છે. શું લાગે છે ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવારો જીતશે તે જ બેઠકો પર કોંગ્રેસ કબજો જમાવી શકશે?